नमस्कार दर्शक मित्रों, स्पार्क टुडे न्यूज में आपनु हार्दिक स्वागत है। स्पार्क टुडे न्यूज की टीम हाल तांडल्या खाते आवी गई है। अहीं गटर की समस्या ने लईने स्थानिको विरोध करी रह्या छे। आप दृश्यों में जोई सको छो कि सीधा अहींना जे रहेवासीओ छे ते बेसीने विरोध दर्शावी रह्या छे। जे घणा समय 7 महीना थी गटर अहींया गटर नु बेसी गई छे, तेना कारणे अहींया विरोध करवामां आवी रह्यो छे। तंत्र द्वारा वहेली में वहेली तक अहींया जे गटर की लाइन है ते रिपेरिंग करवामां आवे, अने अहींया जे रस्तो पण एक साइड नो जे बंद एक साइड वन वे जेवुं थई गयुं छे तेनुं रिपेरिंग करवामां आवे तेवी मांग साथे આજે અહીંયા ધરના પર બેસી ગયા છે। અહીંયા બેનર પોસ્ટર પર સાથે લઈને બેઠા છે કે ગટરોનું તાંડલજા ગટરમાં છે તેવું પોસ્ટરો પણ હાથમાં લઈને બેઠા છે। અહીંયા તાંડલજાનો વિકાસ ગાંડો થયો છે તેવા પણ અહીંયા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। શું કહેશો આજે કેમ બેસવું પડ્યું અહીંયા? આજે તમે જોઈ શકો છો કે અમે 8 મહિનાથી એક 40 ફૂટનો ભૂવો પડ્યો હતો, એના પછી એનું મોટું સ્વરૂપ કરીને કોર્પોરેશન એનું કામ તો ચાલુ કર્યું પણ એનું કશું કામ આવ્યું નથી, ઉલટું ભૂવો મોટો થઈ ગયો છે ને લોકોને જાનહાનિ કરવા છે। સ્માર્ટ સિટીની વાતો કરે છે ત્યારે આ લોકો નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરે છે કે એમને વધારવાની વાત કરી રહ્યા છે। અહીંથી ફૂલ સમસ્યા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે તાંડલનો વિકાસ પૂરેપૂરો ખાડામાં જતો રહ્યો છે। તંત્ર દ્વારા જો વહેલીમાં વહેલી તકે અહીંની જો કામગીરી કરી હોત તો આ સિચ્યુએશન ના થાત। અહીંયા જે સ્થાનિકો છે એક જ માંગ છે કે ગટર ની સમસ્યા દૂર કરો, એક સાઈડ નો જે રોડ છે તે બંધ થઈ ગયો છે તેને ક્લિયર કરો। આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા હોય છે જેને લઈને અહીંયા આજે સ્થાનિકો દ્વારા વિરોધ કરવા કરી રહ્યા છે। સાથે જ આપણે જે અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે, જે તેમની માંગ એક જ છે કે ગટરની સમસ્યા, જે ગટરોમાં ઢાંકણા તૂટ્યા છે તેની સમસ્યા દૂર કરવામાં આવે। જે તાંડલજા વિસ્તારમાં આપ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। હાલ જે અહીંની જે સમસ્યા છે તેઓથી અહીંના રહેવાસીઓ કંટાળ્યા છે, તેના કારણે તેમને અહીંયા વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે, તેને લઈને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જી જી આપણી સાથે તાંડલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાના ગટરના પ્રશ્નો છે। આ મુખ્ય ગટરની નલિકા કેટલા ઘણા સમયથી જે તૂટી છે પણ એની કોઈ કામગીરી કરવામાં આવતી નથી, અને આ કામગીરી કરવામાં આવતી ના હોય એ કામગીરીના વિરોધના ભાગરૂપે અમે લોકો આજે અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો છે। ઘણા સમયથી આ કામગીરી બાબતે રજૂઆતો કરીએ છીએ પણ રજૂઆતો કોઈ સાંભળતું નથી, એટલે આજે અમે લોકોએ એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે। બહુ જ તકલીફ પડે છે ભાઈ અહીંયા આગળ લોકોને। પોલીસ દ્વારા હાલ અહીંયા જે વિરોધ કરી રહ્યા છે તેમને ટીંગાટોળી કરીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, રોડ પરથી સાઈડમાં હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથે જ અહીંયા જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે ઓછા રહે, રોડ ચાલુ રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગટર અંગેના પ્રશ્નો હોય અને ગટરના પ્રશ્નો હોવા છતાં એ ગટરના પ્રશ્નોનું સમાધાન ના કરવામાં આવે અને એ અંગે રજૂઆત કરવા છતાં શાંતિથી બેસી રહેવામાં આવે, કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર નોર્મલ વર્તન કરીને ત્યાં ઊંઘતું રહેતું હોય તો તંત્રને જગાડવા માટે આજે અમે લોકોએ અહીંયા ચક્કાજામ કરેલો છે। શું તમારી માંગ છે? જી આજે અહીંયા જે અહીંયા સ્થાનિકો છે અસ્તાભ મલિક આગેવાન દ્વારા અહીંયા ચક્કાજામ કરવામાં આવ્યું છે। શું કહેશો, કેટલી દિક્કત તકલીફ થઈ રહી છે? બહુ તકલીફ પડે છે,
आ खाड़ो खोदाशे लागे छे के एक्सीडेंट थशे त्यार पछी खाड़ो पूराशे कोई नी जान जशे त्यार पछी खाड़ो पूरशे आ लोको त्यां सुधी एक ऑपरेशन वालो नी आंख नहीं खुले अत्यार सुधी कोई जोवा आव्युं नहीं केटला दिवस थी खाड़ो खोदेल्युं छे कोई ने गटर नी समस्या ना कारणे अनेक वार अकस्मातो सर्जाता होय छे जेना कारणे अहींया आजे स्थानिको द्वारा चक्का जाम करीने विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। आप जे दृश्य जोई रहा छो तालल जाती जेपी रोड थी अक्षर ओपी रोड जवाना मार्ग पर जे महाबलेश्वर आयेलू छे ए त्या आगळ जे तंत्र द्वारा गटरनी कामगीरी करवामां आवी हती ते धसी गई हती अने जेनुं समरकाम करवानुं हतुं अत्यार सुधी न थयुं तेना कारणे आजे अहींना स्थानिको द्वारा चक्का जाम करीने विरोध दर्शावामां आवी रह्यो छे। तेमनी एक ज मांग छे आप जो दृश्योमां सीधा जोई शको छो के टींगाटोळी करीने अटकायत बंद करवामां आवी रही छे। અહીંયાથી રોડ પર જે અહીંયા બેઠા હતા તેઓને સાઈડમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેઓ અહીંયા જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે ન થાય તેના માટે પણ એક ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીંયા એક બીજી ઘટના હું તમને બતાવીશ, મારા કેમેરા સહયોગી બતાવશે તમને તે આ ઘટનાની હાલત જુઓ। જો અહીંયા કોઈ અકસ્માતની ઘટના ઘટે તો એની જવાબદારી કોની? અહીંયા જો તંત્ર દ્વારા અનેક પ્રકાર ડેવલપમેન્ટના કામ કરવામાં આવે છે તેમ છતાં આ રીતના જે આપની સાથે અહીંના આગેવાન વસીમ શેખ છે તેમની સાથે વાત કરીશું, કેમ આજે આ વિરોધ કરવો પડ્યો? ગતિશીલ વિકાસની જે વાતો ચાલી રહી છે તે વિકાસ એટલી ગતિએ ભાગી રહ્યો હતો કે તે વિકાસને ખારામાં પડી જવું પડ્યું। કેમ કે તાંડેલા વિસ્તારનો વિકાસ તો ખોવાઈ જ ગયો છે। તાંડેલા વિસ્તારનો મુખ્ય માર્ગ છે જે મુખ્ય માર્ગ પર 7 મહિના પહેલા 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો। તેની અવારનવાર રજૂઆતો કર્યા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। તો અમારી માંગણી એ જ છે કે તાંડેલાનો જે વિકાસ ખોવાઈ ગયો છે તેને શોધી આપો। રોડ રસ્તાનો હોય વિકાસ, ડ્રેનેજનો હોય, પાણીનો હોય, તાંડેલા વિસ્તારને વિકાસના કામો કરવામાં આવે વહેલામાં વહેલી તકે, જો કરવામાં નહીં આવે તો આનાથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તકલીફ પડી રહી છે, આ રોજ થાય છે અને પબ્લિક સમજતી નથી ના આપણે સારું કરીએ તો અમે ગુનેગાર થઈએ, અમે પબ્લિક હટાડીએ ને તો અમે ગુનેગાર અમને સમજે। હા, સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા અહીંયા કામગીરી ના કરવામાં આવી તેના કારણે આજે સ્થાનિક લોકો રોડ પર ઉતરીને આજે વિરોધ દર્શાવી રહ્યા છે।